कोरोना वायरस के संकट के चलते वडोदरा महानगर पालिका के द्वारा जो एहतियाती कदम उठाए गए हैं, इस बारे में आज एक प्रेस कॉन्फ्रेंस के जरिए जानकारी दी गई। हमारे माननीय मेयर डॉक्टर जिगीसाबेन सेठ ने जो भी एहतियाती कदम वीएमसी के द्वारा कोरोना वायरस के मद्देनजर उठाए गए हैं, उस बारे में शहर के लोगों तक जानकारी पहुँचाई। प्रेस वालों के जरिए यह जानकारी लोगों तक पहुंचाई गई। आपको बता दें कि इस प्रेस कॉन्फ्रेंस में उनके साथ हमारे शहर के डिप्टी मेयर डॉक्टर जयवराज सिंह चौहान और शहर के स्वास्थ्य विभाग के मंत्री डॉक्टर राजेश शाह भी खास तौर पर मौजूद रहे थे। आरोग्य विभाग अने बीजा जे सेनिटरी एटले के जे वोर्ड ऑफिस अने सॉलिड वेस्ट साथे एक घनिष्ठ टीम उभी करीने अने आपणे एना नोडल ऑफिसर्स पण निमणूक कर्या छे, एनुं पण लिस्ट आपवामां आवशे अने प्रजा समक्ष पण मूकवामां आवशे के कया ઝોનમાં કોનો કોન્ટેક્ટ કરવો। અને ખાસ કરીને આપણે જે આપણી ગોત્રી હોસ્પિટલ છે અને એસએસજી હોસ્પિટલ છે ત્યાં 24 અને 10 34 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન થઈ શકાય એવી શક્યતા, સાથે જ આપણે એવું પણ ચકાસ્યું કે પ્રાઇવેટ બીજી હોસ્પિટલ્સમાં પણ કોણે તૈયારી બતાવી, તો બીજી બધી હોસ્પિટલો મળીને કુલ 252 વ્યક્તિને આપણે ક્વોરન્ટાઇનમાં મૂકી શકીએ એવી વ્યવસ્થા આજની તારીખે વડોદરા શહેર પાસે છે। આપણી ઓફિસિસ માટે સેનિટાઇઝર્સ દરેકે યુઝ કરવો, અને ખાસ તો આનો મૂળ હેતુ એવો છે કે આનાથી ડરવાની જરૂર નથી, ઇટ ઇઝ પ્રિવેન્ટેબલ, એટલે કે આપણે જો આપણી જ જાતે એના અમુક પગલાં લઈએ તો કોઈ તકલીફ ન પડે, પરંતુ જ્યારે બહારથી કોઈ વ્યક્તિ આવી હોય, ફોરેનથી આવી હોય, તો આપણે એવું પણ કહ્યું છે કે એ વ્યક્તિ આવે તો આપણને બી ખબર પડે, ટ્રેનમાં આવે તો પણ કે ફ્લાઇટમાં આવે તો ઇઝીલી ખબર પડે, પરંતુ એને ટ્રેસ કરીને એ વ્યક્તિની તપાસ કરીને એને જો જરૂર હોય તો 14 દિવસ એને અલગ રહેવું જોઈએ। આ એક આપણી વાત છે, અને સાથે જનરલ પબ્લિક માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આમાં આપણો, કારણ કે આ જે વાયરસ છે એનું મોર્ટાલિટી રેટ ને બધું હાઈ છે અને બહુ જલ્દી સ્પ્રેડ થાય, જે 2003-2012 સાર્સ મેર્સ જે આવ્યા એના જ પ્રમાણેનું આ એક કોરોના વાયરસ કોવિડ-19 જે છે, અને એ સ્પ્રેડ સદનસીબે ગુજરાતમાં અને વડોદરા શહેરમાં તો એનો એક પણ કેસ આજ દિન સુધી નોંધાયેલો નથી, પણ એનો અર્થ એવો નથી થતો કે કાલે ન થાય। આમ તો ટેમ્પરેચર હાઈ થતું જાય, વાયરસ એની એફિશિયન્સી સાવ નીલ પણ થતી જાય, પરંતુ અત્યારે જે ટેમ્પરેચર છે એમાં પણ ઇટ કેન ગ્રો, અને ઇટ કેન ગ્રો વેરી ઇઝીલી, મલ્ટીપ્લાય પણ જલ્દી થાય છે, અને એનો ટેસ્ટ આપણે વડોદરા શહેરમાંથી મોકલીએ તો અમદાવાદ મોકલીને સાંજે આપણને એનું રિઝલ્ટ મળે છે। આપણે એની તકેદારીના ભાગરૂપે 2 દિવસથી આપણે પેપરમાં એની એક પ્રેસ નોટ પણ એડ આપતા હોઈએ છીએ કે ભાઈ બગીચાને બધું હોય ત્યાં આગળ બધાએ પોતાની રીતે જ જવાનું એવોઇડ કરવું। આપણા અતિથિગૃહોમાં પણ ગઈકાલ સુધી તો 3 જણા કંઈક સામેથી આવીને એમણે પોતાનું કેન્સલેશન કરાવ્યું, આજે બી જોઈ લઈશું કે બીજા કેટલા આવે છે, કારણ કે આપણે પણ સામેથી સમજાવીએ છીએ કે તમારા પ્રસંગનું આજે કામ છે, ઘણી પબ્લિક ભેગી થવાની, તમે એવોઇડ કરો અને બંધ કરો। એટલે એક આપણે અતિથિગૃહ હોય, આપણા પ્લોટ હોય, આપણા ઓડિટોરિયમ હોય, બધે જ આપણે એક આ રિક્વેસ્ટ મૂકી છે વોલન્ટરીલી। અને બીજું જે સ્કૂલ કોલેજે તો આપણે બંધ કરી જ છે, પછી આપણા જે ડૉક્ટર્સ અત્યારે શાળાઓ બંધ હોવાથી જે ડૉક્ટર્સ આપણા ફ્રી પડ્યા છે એ લોકોને પણ જો કંઈક કેમ્પ તરીકે કે કોઈ જગ્યાએ સ્લમમાં જરૂર હોય તો આપણે એ લોકોનો પણ ઉપયોગ કરીને એમને પણ આપણે એવી રીતે ફિલ્ડ વર્ક કરવા માટે થઈ શકે કે કેમ એવી પણ એક તપાસ કરવા કહી છે। આપણા યુપીએચસીની પણ સફાઈ થાય સરખી એને માટે કહ્યું છે, સાથે જ ફોરેનના સિટીઝન્સની મેં આપને કહ્યું એમ ટેલિફોનિક દ્વારા મેડિકલ ઓફિસર પોતે કરે, એવું નહીં કે કોઈના પર પણ રિલાય કરે અને કોઈ આંગણવાડી વર્કર કે કોઈ આશા વર્કર એનું ફોલોઅપ કરે, ઇટ શુડ બી ડન બાય અવર મેડિકલ ઓફિસર્સ ઓનલી। પછી સોશિયલ મીડિયામાં આપણે એનું અપડેટ કરતા રહીએ છીએ, આપણે કોર્પોરેશન તરફથી એના હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા છે, બીજા મોટા હોર્ડિંગ્સ પણ મૂકીશું, અને સાથે જ જ્યાં આપણા 10x10 પોસ્ટર્સ લાગે છે ત્યાં પણ મૂકીશું કે શું કરવું શું ન કરવું, પરંતુ બેઝિક પહેલી વાત એ છે કે પ્રજાએ પોતે જ આ બાબતે જાગૃત થઈને વી આર ધેર સોલિડ એમની પાછળ ઊભા છીએ, અને જે કંઈ તકલીફો એમાંથી ચોક્કસપણે એમને હેલ્પફુલ થઈશું, પરંતુ એમણે પોતે પણ પોતાની રક્ષા માટે પોતાની સ્વચ્છતા માટે પૂરેપૂરા પગલાં લેવા પડે। અને આપણે ઘણીવાર વિચારીએ ને કેવું કેમ કહેવામાં આવે કે ઘડી ઘડી હાથ ધુઓ, તો ખાસ એટલા માટે કે આપણો હાથ, અત્યારે હું અહીં બેઠી છું, મારો હાથ આ ટેબલ પર અડે છે તો મારે જઈને મારો હાથે ધોઈ નાખવો પડે, અત્યારે એના પર સેનિટાઇઝરથી સાફ કર્યું છે, અને કદાચ બધે જ કંઈ મોંઘા સેનિટાઇઝેશન ખરીદવાની જરૂર નથી, ઘરમાં સાદું ફિનાઇલ હોય એને પાણીમાં નાખીને એને પણ આપણે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વાપરીને ટેબલ સાફ કરી શકીએ, ફ્લેટ હોય ને લિફ્ટનો ઉપયોગ કરીએ તો લિફ્ટ સફાઈ કરી દેવી જોઈએ, ને હમણાં મેં જોયું ઘણા બધા જગ્યા ઉપર લિફ્ટની સફાઈને બધા જ બિલ્ડિંગોમાં
સ્વેચ્છાએ લોકોએ કરવા માંડી છે. કોઈક જગ્યાએ અંદર આવતા નોબ પર હાથ લગાડીએ એટલે બધું. કારણ કે આની જે ખાસિયત છે આ વાયરસની કે સોલિડ હોય એના પર એ બેસે છે. આપ સૌએ પણ કદાચ એક વિડીયો જોયો હશે કે એક જગ્યાએ ડૉક્ટર સ્ટેથોસ્કોપથી તપાસે છે, એ દર્દીમાંથી નર્સ લે છે, એની ફાઇલ ત્યાં જાય છે, એ કાઉન્ટર પર આપે છે, કાઉન્ટર પરથી બીજે જાય છે, ત્રીજે જાય છે, એમ વિધિન નો ટાઈમ ફ્રોમ 1 to nearly 25 to 30 વ્યક્તિ સુધી એ વાયરસ ફરે છે. એટલે કે અને આ વાયરસની પણ એક ખાસિયત છે કે ભાઈ માણસ અને એનિમલ એ બેની વચ્ચે, એટલે કે ચામચીડિયાથી જે સ્પ્રેડ થયું તે પણ આપણે જાણીએ છીએ, વચ્ચે જે થયું એ કેમલ પર એ થયું એનાથી પણ થયું, એટલે એનિમલ્સથી પણ આપણે દૂર રહેવું કે એ બધે પણ ખૂબ ખાસ કરીને ખૂબ સાવચેતીના પગલાં લેવાય અને સુરક્ષાના પગલાં લેવાય એને માટે આપણે કર્યું. અને હમણાં જે વાત કરી એ પ્રમાણે આપણી પાસે દવાનો સ્ટોક તો પૂરતો છે, ઇવન કેમ્પ કરીશું, ફિલ્ડ વર્ક કરીશું તો પણ આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. એ ઉપરાંત આપણી પાસે દવાઓ છે, આપણી પાસે ડૉક્ટર્સ છે, તો વીલ ટ્રાય ટુ રીચ એવરીબડી, એટલે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં બધે જ પહોંચી શકીએ. આપ જાણો છો અગાઉ રેલ આવી તે વખતે પણ આપણે આવા કેમ્પ કર્યા હતા. જરૂર લાગે ત્યાં કોર્પોરેશનનું તંત્ર સક્ષમ છે અને પહોંચી વળશે એવી મને ચોક્કસપણે ખાતરી છે. થૂંકવા પર આપણે દંડ કરવાની વાત હતી. કાલે 8100 રૂપિયા કરવામાં આવ્યો હતો લગભગ 31 વ્યક્તિઓ, અને આજે 56 વ્યક્તિને 14,300નો પણ આપણે દંડ કર્યો છે. 200ની પણ સાફસફાઈ આપણે કરી છે અને ત્યાં પણ સેનિટાઇઝેશનની વ્યવસ્થા. આપણી સિટી બસમાં જે 160 બસો છે એની પણ સફાઈ થઈ અને એમાં પણ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી. અને LED સ્ક્રીન પર પણ આપણા જ્યાં જ્યાં વાઇફાઈના ટાવર છે બધે જ ત્યાં LED સ્ક્રીન પર પણ એનો ડિસ્પ્લે કરવામાં આવે છે. એટલે અને હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ આપણે જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી એમની જે ગાઈડલાઇન આપી એ પ્રમાણે એમને પણ જે ત્યાંથી નિયમો આવ્યા એ પ્રમાણે ફોલો કરવા માટે સૂચનાઓ આપણે આપી. અને ખુલ્લા પ્લોટોમાં જંતુનાશક દવા, મિલેથિયોન અને લાઇમ પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો. અને સાથે જ આ બધાનું ફોલોઅપ એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં પણ એ બધું ફરતું હોય છે કે ક્યાં કામ થયું. પ્રાણીબાગમાં પણ થયું, ઝૂમાં પણ થયું, ગાર્ડનમાં પણ થયું, કમાટીબાગમાં પણ થયું, એ બધાની ડિટેલ્સ રોજે રોજ આવતી રહે છે. આરોગ્ય વિભાગ તરફથી આપણે જે કહ્યું છે ને, તમામ આંગણવાડી એટલે આંગણવાડી શાળાઓ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ એ તો સામેથી બંધ કર્યા છે. સિનેમા ગૃહ, સ્વિમિંગ પુલ અને જાહેરમાં થૂંકવાની કામગીરી મલ્ટીપ્લેક્સ ચાલુ છે એવું કહેવા માંગો છો? આપણે તપાસ કરાવી લઈશું, આપણે કલેક્ટર તરફથી જોવાનું હોય છે. એટલે બંધ કરવાની જાહેરાત કરીએ છીએ એ અત્યારે તો આ માર્ચ એન્ડ સુધી નક્કી કરીએ છીએ. પછી જરૂર લાગશે કેવો રિસ્પોન્સ છે, કેવું આ વાયરસ એટલે આનું સ્પ્રેડ થાય છે નથી થતું. કારણ કે એની એક એવી હોય છે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટેજ હોય એટલે પહેલા વીકમાં બહુ ના દેખાય, બીજા વીકમાં દેખાય, ત્રીજામાં અને ચોથા પાંચમામાં પીક પર દેખાય. સો વી હેવ ટુ ગીવ ચાન્સ એટલીસ્ટ થર્ડ વીક ઓનવર્ડ્સ શું થાય છે એ આપણે ખાસ જોવું પડે. કમાટી બાગમાં આપણે પ્રજાને અપીલ કરી છે કે બાગમાં જવું નહીં. બાગ આમ તો જોવા જાય તો ખુલ્લા હોય છે, બંધિયાર નથી હોતા, પરંતુ એ જ આપની વાત છે. આપના માધ્યમ દ્વારા પ્રજાજનોને ખાસ એ જ જણાવવા માગીએ છીએ કે આપણે પણ પોતે સેલ્ફ ઇમ્પોઝ ક્વોરન્ટાઇન એટલે કે આપણે બી જરૂર વગર બહાર ન નીકળીએ. કારણ કે આપણે મોલને બધું તો બંધ કર્યું છે તો ઝૂ પણ આજથી બંધ કરીએ છીએ. આપણે ખાનગી હોસ્પિટલ ઉપર કોઈ વોચ રાખીએ છીએ કે કોરોનાના કેસને બારોબાઈ બાયપાસ ના કરે કે એવું તો કોઈ ના કરે ને. વોલન્ટરીલી એ લોકો જ બહાર આવ્યા છે કે અમે ક્વોરન્ટાઇન કરીને અમારા કેસીસ રાખીશું. આપણે સેનિટાઈઝર મૂકી દઈએ, હાથ સાફ જાતે કરી લેવાના. હોસ્પિટલોમાં હોય જ છે ને, આઈસીયુમાં જઈએ છે, હા એ રીતે આપણે પણ મૂકી દઈશું. અહીંયા મુકેલા જ છે અને કરી દઈશું. 14,300 ગઈકાલે, ના ગઈકાલે 8100 8,100 હતા, આજે 14,000. પશ્ચિમ ઝોનમાં 20 કેસ હતા અને ઓછામાં ઓછા દક્ષિણ ઝોનમાં હતા 56. દંડની સંખ્યા, દંડની પાવતીની સંખ્યા 56. 14,000 પકડવા જતા વાર લાગી જાય, તરત જ રેકોર્ડ ના આવે.
ખબર પડે બહાર થૂંકે તો 500 નો દંડ થશે, એમાં કોઈ ફેર નહીં પડે. બહાર એટલે પડીકી ખાતા તો જો આમાં તો કેવું છે ભાઈ, પકડાય તેને દંડ કરાય, ના પકડાય એને શું કરીએ આપણે? માસ્કની જરૂર નથી, માસ્ક તો જેને થયો છે તકલીફ એને જરૂર છે કે જેથી સ્પ્રેડ ના થાય. હવે પણ હમણાં તમે નથી જોતા કેટલી પાંખી હાજરી છે, રોજ તો કેટલા બધા વ્યક્તિઓ હોય છે. હમણાં તમે જુઓ કેટલું કેટલા લોકો આવે, જેને ખાસ જરૂરિયાત હોય એવા જ રડ્યા ખડે આવે, બાકી ના આવે. બેન આપણે વડોદરા અને ગુજરાતમાં એક પણ કેસ નથી એવી વાત આથી કરી, આથી હશે કારણ કે વાત થઈ હતી. એટલે મારો ક્વેશ્ચન એ જ હતો, ના ઝૂ બંધ, પાલિકાઓ બંધ રાખે છે તો આપણે કેમ ના ઝૂ બંધ રાખવાનું? એટલે પશુની પાસે જવાનું એ ના આધારે રાજ્ય જ નિર્ણય કરે. તો ગઈકાલે રાજકોટ ને અમદાવાદે કરી દીધું તો આપણે નહોતું કર્યું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ આપણે ઝૂ ક્યાં સુધી સ્વિમિંગ કમાટી પર અત્યારની તારીખ પ્રમાણે જે કંઈ ગાઈડલાઇન છે આપણે માર્ચ એન્ડ સુધી કરીએ છીએ. પછી એવું લાગશે તો વી કેન ઓલવેઝ એક્સટેન્ડ ઇટ ફોર અ વીક ઓર મોર. અને આપણા બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ પણ બંધ કરીએ છીએ કારણ કે ત્યાં પણ લગભગ રોજ 500 થી 600 વ્યક્તિઓની અવર જવર થતી હોય છે માંજલપુર અને આ સમામાં.